તમને ખબર નહી હોય, ભગવાન ઋષભદેવ નું એક નામ નથી, ભગવાન ઋષભ ના 24 નામ છે. કેટલા નામ છે? કયા? ઋષભ ને જેમ ઋષભ કહેવાય, ઋષભ ને આદિનાથ તો બરાબર 24 બોલો. હાલો હવે બીજે પોચા. હવે ઋષભદેવ નું બીજું નામ અજિતનાથ, ઋષભદેવ નું ત્રીજું નામ સંભવનાથ, ઋષભદેવ નું ચોથું નામ અભિનંદન છે, ઋષભદેવ નું પાંચમું નામ સુમતીનાથ છે. હવે સમજાણું? એમ 24 ને 24 નામ થી બોલાવી શકાય. તમે લેટ આવ્યા છો એટલા માટે અત્યારે સ્ટોરીને હું બાજુ પર મૂકી દઉં છું, નહી તો મારી ઈચ્છા હતી આ 24 નામ ખટાવાતા. અત્યારે ઋષભ નું ઋષભ કેમ પડ્યું છે? ભગવાન ઋષભદેવ વિનીતા નગરીમાં માતા મરુદેવાની કુક્ષીએથી જયારે અવતર્યા, માતાની કુક્ષીમાં જયારે પ્રભુ પધાર્યા ત્યારે માતાએ પહેલા સ્વપ્નમાં શું જોયું? પહેલે 14 સપનામાં પહેલે 14 સપનામાં પહેલે ગજવર આવે, પણ ભગવાનની માતાએ પહેલું શું જોયું? ઋષભ. 9 મહિનાનો ગર્ભકાળ જયારે પૂરો થયો, માતાએ જયારે પ્રભુને જન્મ આપ્યો છે, અને કમાલની ઘટના થઈ, માતા મરુદેવા જયારે ઋષભ કુમારનું મુખડું જુએ છે, એના આખા શરીર પર જયારે એમની નજર ફરી વળે છે અને એમના હૈયામાં આનંદનો સાગર સમાતો નથી. કારણ કે ઋષભના બે જંઘા ઉપર ચિહ્ન છે, તમારી ભાષામાં કહું તો ટેટુ છે. કોના છે? ઋષભ. ઋષભ એટલે બળદ. ભગવાન ઋષભ જયારે જન્મ્યા ત્યારે પ્રભુના બંને જંઘા ઉપર એક એક ઋષભનું ચિહ્ન છે, જન્મ્યા ત્યારથી છે, અને બંને ઋષભ ઉર્ધ્વમુખી છે. જાણે ઋષભને કહી રહ્યા છે, અમે જેમ ઉપર જોઈએ છીએ એમ તમારે પણ ઉપર જવાનું છે. આવા સૂચવતા ચિહ્નને જોયા પછી જ્યારે મેરુ પર્વત પર પ્રભુનો જન્મોત્સવ પૂરો થયો અને ત્યારબાદ નામકરણનો પ્રસંગ આવ્યો, ત્યારે માતા મરુદેવા અને પિતા નાભિરાજાએ નક્કી કર્યું કે આ બાળકનું નામ હવે બીજું કાંઈ નથી રાખવું, શું રાખવું છે? બોલ ઋષભદેવ ભગવાન. અને આ બાળક સૌથી 24 તીર્થંકરમાં પહેલા તીર્થંકર છે, માટે દુનિયાએ એને ઋષભ કરતા વધારે કયા નામથી પોકાર્યા? બોલો આદિનાથ. ભગવાન ઋષભદેવ પછી થયા બીજા અજિતનાથ. ભગવાન અજિતનાથ આ ધરતી પર અયોધ્યા નગરીમાં રાજા જીતશત્રુના પત્ની વિજયાની કુક્ષીમાં જયારે પધાર્યા અને ગજબની ઘટના થઈ. દિવસો ગર્ભાવસ્થાના પસાર થઈ રહ્યા છે માતાના, સાંજ પડે રાજા જયારે રાજકાજથી નિવૃત્ત થાય અને માતાનો ટાઈમ પાસ કરાવવા માટે બે જણા, એ જમાનામાં આજે તમે જેને ચેસ કહો છો એ દ્યુત કળા રમતા 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 બન્યું એવું. દર વખતે રાજા જીતતો, આ વખતે કોની જીત થઈ? રાણી. તમારે તો ઘરના રાણી જીતે તોય પ્રોબ્લેમ છે, એ સહન ન થાય. રાજાને થયું કે આજે કઈક મારાથી મિસ્ટેક થઈ ગઈ હશે, માટે આવતીકાલે ફરીથી રમશું. ફરીથી જયારે રમવાનું શરૂ કર્યું, ફરીથી રાણી જીત્યા, રાજા હાર્યા. હાર્યો જુગારી બમણું રમે, આવતીકાલે ફરીથી રોજ 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 રમતા ગયા. રોજ રોજ રાજા હારતો ગયો, રાજાથી ના રેવાયું. માતાને પૂછી લીધું આ શું થઈ રહ્યું છે? માતાએ સુંદર જવાબ આપ્યો, રોજ તમે જીતતા હતા, હમણાં હું જીતું છું. હું જીતું છું એનો મતલબ એ ન સમજતા કે હું બહુ દ્યુત કળામાં નિષ્ણાત થઈ ગયો છું.
મારી યુદ્ધ કણામાં નિષ્ણાતતાને લીધે હું જીતું છું એવું નથી. જ્યારથી આ પ્રભુ પધાર્યા ત્યારથી મારો વિજય થયો. આ વિજય મારો ના કહેવાય, આ એમનો કહેવાય. રાજા પણ ખુશ થયા. પ્રભુ જયારે જન્મ્યા, નામકરણનો પ્રસંગ આવ્યો, આખું નગરજન ભેગું થયું છે. અજીતનાથ ભગવાનના ત્રિષષ્ઠીના ચરિત્રમાં બહુ સુંદર વાતો લખી છે. એક નામકરણ કરવું હોય તો શું કરવું જોઈએ? કદલી પુષ્પના કેળના મંડપ બંધાયા, પુષ્પની રચનાઓ થઈ છે, ગાંધર્વના ગીતો ગવાયા છે, બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યો છે, ચારે બાજુ સુગંધી વાતાવરણ કર્યું, આવનારા મહેમાનોને પુષ્પ તાંબુલ વગેરે આપવામાં આવ્યા છે. અને ત્યારબાદ નગરજનોને ભેગા કરી ભગવાનના પિતાએ ભગવાનના માતાએ દ્યુત કળાના વિજયની વાત કરી અને નક્કી કર્યું કે એટલા માટે આ બાળકનું નામ શું પાડવું છે? બોલો અજીતનાથ. ભાઈ એનો મતલબ એ ન સમજતા કે હવે ચેસની અંદર છોકરાને બેસાડતા એમ કહેવાનું, અજીતનાથ ભગવાનનું નામ લઈ અને રમવાનું ચાલુ. અજીતનાથની તાકાત છે, ક્યાંય પરાજય નહીં પામો, સર્વત્ર વિજય મેળવશો.